આપજી બાપાશ્રીની વાતો ભાગ બીજો વાર્તા પહેલી સ્વામિનારાયણ હરે સંવાદ 1982ના આસો માસમાં બાપાશ્રીએ વરસપુરમાં આનંદજીઓને દર્શન દેવાનો સંકલ્પ કરીને મંદવાર ગ્રહણ કર્યો હતો. તે મંદવારનો કાગળ આવવાથી સ્વામી વરનાનંદાજી, સ્વામી ઘનશ્યામજી અંદાજી, સ્વામી ઈશ્વરચંદાજી આદિ અમદાવાદના તથા મૂળીના પુરાણી ધરમકિશોરદાસજી, શેતરકુંદાજી, દેવજીવનદાસજી આદિ ઘણા સંતો તથા શેઠ બલદેવભાઈ, ડૉક્ટર મનલાલભાઈ, નાગરદાસભાઈ તથા માસ્તર કેશવલાલભાઈ, આશાભાઈ, શંકરભાઈ, બાલુભાઈ, જેઠાભાઈ, બેતરભાઈ વગેરે અમદાવાદ દેશના તથા ઝાલાવાડ, પાટડી, સુરત, કરાંચી આદિ દેશ દેશાંતરના હરિજનો દર્શને ગયા. એ સરે બાપાશ્રીના દર્શન કરી સેવામાં રોકાયા. પુરાણી કેશવપીદાસજી, શ્રીરંગદાસજી, મોતીભાઈ તો પ્રથમજી સેવામાં હાજર હતા. એ વખતે બાપાશ્રી ચોકમાં ચંદની બાંધેલી ત્યાં કથાવાર્તા થતી હતી. જ્યારે સ્વામી વરનાનંદાસજી, સ્વામી ઈશ્વરચંદ્રજી સંતો હરિભક્તો આવ્યા ત્યારે બાપાશ્રીના શરીરે મનવાળ ઘણો હતો. તે જોઈને ઉદાસ થઈ ગયા. ત્યારે બાપાશ્રી હિંમત આપીને કહ્યું તો મંદવાર જતો રહેશે, તમે કોઈ મૂંઝાશો નહીં, એમ કહીને શરીરે સુવાણ બતાવી. આસો વચ્ચે ચોથના રોજ સ્વામી ઈશ્વરચંદ્રજીએ બાપાશ્રીને પ્રાર્થના કરી, જ્યાં મંદવાને કાઢી મૂકો દયા કરો. ત્યારે પોતે દયા કરીને બોલ્યા, જે આ અમારો મંદવાર સર્વના દર્શન દેવા નિમિત્તનો છે, અમે મંદવાર ગ્રહણ કર્યો જેથી જેમ સમુદ્રમાં નદીઓ હરડરાત આવે તેમ તમે સર્વે હરડ આવી ભેગા થઈ ગયા. કોઈને તેમાં સંશય થાય નહીં, જે વારે વારે કેમ આવે છે, એટલા સર્વ મંદવાર નિમિત્તરૂપ છે. ભુજના સંતો બધા આવી ગયા અને જે ના આવી શક્યા હોય તેને પણ એમ થાય જે આપણે રહી ગયા, એમ જાણે સર્વે આવે અને છેલ્લી વાર ઓહલો પણ આવી ગયો. આ રીતે હેતૃજીવાળા સર્વેના દર્શન દેવા મંદવાર છે. બીજા દિવસે સવારમાં વસ્તુના મંદિરમાં બાપાશ્રીએ કૃપાકીને વાત કરી કે ત્રણેય અવસ્થામાં મૂર્તિ અખંડ રાખવી, રસનાહારિકમાં લેવાવું નહીં, એ તો બીજો જન્મ ધરાવે તેવું પાપ છે. પછી સ્વામી ઈશ્વરચંદ્રજીએ કહ્યું છે, બાપા બધાને ખેંચી ખેંચીને મૂર્તિમાં લઈ લેજો. ત્યારે બાપાશ્રી બોલ્યા, શું મૂંડામાં આવ્યા છીએ, એ જ કરવા આવ્યા છીએ, પણ જીવ મારાને તથા અમને ઓળખતા નથી, તેથી સાધનો ભાર રહેશે. ઓળખ્યા વિના શું થાય, ઓળખાય તો બધું થાય. આ બેતરભાઈના બાપ શંકરભાઈ અમને ઓળખતા નહોતા. એ વખતે બેતરભાઈ આવતા પણ તેમને ઘણું રડતા, માટે અમને ઓળખ્યા તો હવે પોતે પણ આવે. પણ શંકરભાઈ બોલ્યા છે, બાપા મને આ બોર્ડમાં બીક લાગતી હતી, ત્યાં બહુ ડોલે છે તે બૂડી જશે તો એવો સંકલ્પ થયો. ત્યાં તો આપ આંગળી પહેરીને માથે પાક ધારણ કરી, કેજ બાંધેલી, હાથમાં લાકડી, એમ આગબોટમાં ફરતા દેખાયા ને બોલ્યા છે, ડોસા બીશો નહીં, આગબોટ ડૂબવા નહીં દઈએ, અમે તમારા ભેળા છીએ, એમ કહીને અદર થઈ ગયા. તેથી મને બીક મટી ગઈ. તમે આગબોટમાં એવા દર્શન આપ્યા હતા અને અહીં તો આમ સૂતા છો. પછી શંકરભાઈનો હાથ ઝાલીને બાપાશ્રી બોલ્યા, આ મંદવાર દેખાવા માત્ર છે, અમે તો આનંદ જીવનો મંદવાર મટાડવા આવ્યા છીએ. પછી શંકરભાઈ બોલ્યા છે, બાપા હાથ ઝાલો છે મૂકશો ને હો. ત્યારે બાપાશ્રી બોલ્યા છે, સારું ડોસા નહીં મૂકી. પછી સ્વામી ઈશ્વરનાથજીને સૂતા સૂતા બાજી પડ્યા અને બોલ્યા છે, મારી સંભાળ લીધી, સંભાળ લીધી, એમ બોલતા અતિ હેત જણાયું. પછી બોલ્યા છે, અમારો આરો કરજો. એટલે આના ફેરે મહારાજના સ્વરૂપ જ્ઞાન સમજી લેજો. તો સ્વામી બોલ્યા છે, તમારો આરો તો બધા મૂર્તિમાં આવીને રહે તારા થાય. અને બાપા છે કે હા, એ જ સર્વ મૂર્તિમાં આવે તો અમારો આરો આવે. આ તમે ખંપાળી નાખવા છીએ, લાંપણામાં ઢાકળ આવે ખંપાળી નાખી તો પણ રહી જાય, તમે શું કરવું, ભટ્ટું એટલે ડુંગરમાં કાંટામાં રખડીએ છીએ, પણ જીવને સુખ્યા કરવાયા છીએ એમ જાણતા હોય તો જાણે. આ લોકોમાં કાંઈ કામ નહીં આવે,
ઓચિંતાનું ચાલવું પડશે. સ્વામિનારાયણ પોતે લેવા આવ્યા હોય તેનો પણ વિશ્વાસ આવે ને, તેનું શું કરવું? તે ગોપાલનંદ સ્વામી જેવા મા અનાદિનો પણ એ દિવસ માનતા નહીં, આજે હાથ ઘસે છે તથા સંભાળે. સદગુરુ હનુમાન સ્વામી, નિત્યાનંદ સ્વામી, અહીં રમણ મહારાજના તે મહારાજની મૂર્તિમાં જોડે છે. અમારે પણ મહારાજની મૂર્તિમાં જોડવા છે, એ જ કામ છે, બીજું નથી. પણ ઓળખાય છે 3 મહિનાથી માંડે છીએ, દેહમાં કાંઈ રહ્યું નથી, તો પણ આ બાવા ખપે. આ ગામ પધારો, આ ગામ પધારો, શું આગ્રહ કરે. એટલે આવા માંડે છીએ તો પણ બધે જીવનના કલ્યાણ અર્થે રખડીએ છીએ. માટે હરિભક્તો સમજ્યો, અમે કોઈ દિવસ ગળું ચીકણું ખાન ગોળાથી કાંઈ જમ્યા નથી, અમે તો આનંદ ઘન અને સુખરૂપ છીએ. એમ કહીને બોલ્યા, જેના ત્રણેય અવસ્થામાં શ્રીજીમાની મૂર્તિના વિશે નિષ્ઠા નથી આવતી તેને ઘણી ખોટ આવે છે, ને તે મોટી ભૂલ છે. આ પહેલી વાર્તા બીજા ભાગની પૂરી થઈ. જય સ્વામી.